કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે હવે છે શાળામાં ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે છે આપણે જોઈએ કે આપણે ધોરણ 9 માં ગણિતની અંદર આપણે 13મું પ્રકરણ છે ચાલી રહ્યું હતું, બરાબર? તો 13માં ચેપ્ટર ની અંદર આપણે છે સ્વાધ્યાય 13.7 સુધી જોઈ ગયા છે અને 13.8 ની અંદર પણ આપણે છે ચાર સબ છે એ કરી ચૂક્યા છે, બરાબર? તો આજે આપણે છે પાંચમા સબથી છે શરૂઆત કરીએ કે પાંચમો જે સબ છે ગણિતની અંદર સ્વાધ્યાય 13.8 માં એની રકમ મેં કહી છે કે 10.5 સેમી વ્યાસ વાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લિટર દૂધ છે સમાવી શકાય, બરાબર? તો આપણને વાત છે ને કરી છે કે અર્ધગોળાકાર પાત્રની છે વાત કરી છે, તો આપણે છે અર્ધગોળાકાર અને ગોળાના બંનેના છે એ ગુણધર્મના સૂત્રો છે શીખી ગયા છે, બરાબર? તો આની અંદર તો સૌપ્રથમ તો શું આવશે, વ્યાસ કીધો છે, કેટલો કીધો છે, 10.5 સેમી, બરાબર? તો 10 પર આપણે છે અર્ધગોળાકાર પાત્ર છે તેની માટે આપણે વિચારીએ તો ત્રિજ્યા છે શું થશે, તો તમને ખ્યાલ છે કે વ્યાસ લેંગા જ્યારે આપણે બે કરીએ ત્યારે શું આપણને મળે, તો કે ત્રિજ્યા મળે, બરાબર? તો વ્યાસના છેદમાં 2 એટલે કે 10.5 જે વ્યાસ છે એને ભાગ્યા 2 કરીએ એટલે શું આવે, તો કે 5.25 સેમી, આ આપણી શું મળી, ત્રિજ્યા. પણ આપણે રકમ આ રીતે પણ લખી શકીએ કે 21 ના ભાગ્યા 4 કરીએ તો પણ છે 5.25 સેમી જ આવે, બરાબર? તો આ પોઈન્ટ વાળા કરતા આપણે આ રીતે છે અપૂર્ણાંકમાં છે સરળતા થશે, એટલે 21 ના છેદમાં 4 સેમી, આ શું મળ્યું આપણને, ત્રિજ્યા મળી, બરાબર? હવે આપણે એવું કીધું છે કે કેટલા લિટર દૂધ સમાવી શકાય, સમાવી શકાય એટલે તમને ખ્યાલ છે કે અંદરના ભાગમાં જેટલું દૂધ ભરવાનું છે, તો એ દૂધ ભરવાનું છે તો એની માટે આપણે એનું શું શોધવું પડે, તો કે ઘનફળ મેળવવું પડે, બરાબર? તો ઘનફળ મેળવવા માટે અર્ધગોળાકારનું પાત્રનું ઘનફળ બરાબર શું સૂત્ર છે, તો કે 2/3 પાઈ આર નો ઘન, બરાબર? તો 2/3 એમ પછી પાઈ ની કિંમત છે એ 22 શબ્દમાં આવશે કેવી છે, ત્યાર પછી આર ની કિંમત આર આપણે મેળવ્યા હતા તો કે આર ની કિંમત કેટલી છે, તો કે 21/4 21/4 અને 21/4 કારણ કે 3 વખત 8 ઘન છે એટલે કેટલી વખત આવશે, 3 વખત આવશે, બરાબર? તો હવે છે અહીંયા છેદ કાઢી તો 3 7 કેટલા થશે 21 અને 3 છે અહીંયાથી કેન્સલ થઈ જશે, પછી એવી જ રીતે 2 × 4 અને 11/22, તો બાકી જે રકમ વધી છે કે 11 × 21 × 21 અને છેદમાં કેટલા વધ્યા છે, તો કે 4 × 4 એટલે કેટલા 16, બરાબર? તો આ ઉપરના પદનો આપણે ગુણાકાર કરીએ 21 × 21 તો કેટલા થશે 441 અને ગુણ્યા 11 અને એના છેદમાં 16 તો છે જ, હવે આ બંનેનો ગુણાકાર કરીએ અને 16 વડે જ્યારે આપણે ભાગીએ છીએ ત્યારે આપણને જવાબ આવો કંઈક મળે છે કે 303.19 સેમીનો ઘન. પણ આપણે જો રકમમાં શું આપેલું છે, તો કે કેટલા લીટરમાં દૂધ સમાવી શકાય, બરાબર? તો લીટરમાં જ્યારે માંગ્યું હોય ત્યારે આપણને તમને ખબર છે કે લીટરમાં માંગ્યું હોય તો સેમીમાંથી લીટરમાં આપણે ફેરવવું હોય તો 1000 વડે છે એ ભાગવું પડે, બરાબર? તો 303.19 ના છેદમાં 1000, તો 1000 વડે ભાગીએ તો આ 3 સંખ્યા તો છે જ પણ આગળ નથી ગઈ એટલે આપણે પોઈન્ટ છે એ ક્યાં આવી જશે, 3 મીંડા છે એટલે 3 પોઈન્ટ કપાય એટલે 0.303 લીટર છે એ આપણને આન્સર છે એ મળે છે. તો આમ આપણે શું કહી શકીએ કે આમ આપેલ અર્ધગોળાકાર પાત્રમાં 0.303 લીટર દૂધ છે એ સમાવી શકાશે, બરાબર? હવે ત્યાર પછી છે એ આપણે જોઈએ 6 નંબર નો દાખલા નંબર 6. તો એક અર્ધગોળાકાર ટાંકી છે 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે, જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય અને આ ટાંકી બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ છે આપણે શોધવાનું છે. જો આપણને શું આપ્યું છે, ટાંકી છે 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે, તો અર્ધગોળાકાર ટાંકીની અંદરની ત્રિજ્યા છે આપણે આપી દીધી છે, કેટલી છે 1 મીટર, બરાબર? પછી છે લોખંડના પતરાની જાડાઈ, જાડાઈ છે એ આપણને આપી છે 1 મીટર, 1 સેમીમાં તો કે 0.01 મીટર થશે, બરાબર? ઈ છે આપણે સેમ આવી છે, સેમી માં આવી છે તો બધું છે આપણે મીટરમાં ફેરવવું હોય તો પહેલા 100 કરવા પડે તો 0.01 મીટર થશે, બરાબર? ત્યાર પછી અર્ધગોળાકાર ટાંકીની બહારની ત્રિજ્યા ઘનફળ આપણે મેળવવાનું છે, તો બહારની ત્રિજ્યા છે આપણે શોધવી પડશે, તો બહારની ત્રિજ્યા શું થશે, તો કે જે જાડાઈ છે અને અંદરની ત્રિજ્યા છે એ બંનેનો શું કરવાનો છે, સરવાળો કરવાનો છે, તો કે 0.01 મીટર પ્લસ 1 મીટર એટલે 1.01 મીટર છે એ બહારની ત્રિજ્યા છે એ આવશે, બરાબર? તો આમ ટાંકીમાં વપરાયેલ લોખંડનું ઘનફળ આપણે લોખંડ વપરાયેલ કેટલું છે એ શોધવાનું છે, બરાબર? બરાબર છે. તો શું થશે, તો કે ટાંકીમાં વપરાયેલ લોખંડનું ઘનફળ એટલે કે અર્ધગોળાકારનું ઘનફળ. તો હવે અહીંયા જુઓ તમે બે ત્રિજ્યા છે અંદરની અને બહારની, તો આવા સમ છે આપણે આગળ પણ કરી ચૂક્યા છે કે જ્યારે અંદરની ત્રિજ્યા
નીચે આપી હોય તો બંનેના ગુણફળ છે એનો આપણે શું કરીએ છીએ તફાવત લઈએ છીએ તો કે ઘટક ગુણાકાર પાત્ર છે એટલે સૂત્ર શું આવશે તો કે 2 ના છેદ માં 3 પાઈ r નો ઘન એટલે કે કેપિટલ r એટલે બહારની ત્રિજ્યા અને માઈનસ કરીને 2 ના છેદ માં 3 પાઈ r નો ઘન એટલે કે અંદરની ત્રિજ્યા સ્મોલ r બરાબર તો હવે આ બંનેમાં કોમન શું છે તો કે 2 ના છેદ માં 3 અને પાઈ એ કોમન છે તો એને બહાર લઈ લીધું અહીંયા શું લીધું તો કે r ઘન કેપિટલ r ઘન અને માઈનસ r ઘન બરાબર તો હવે બહારની ત્રિજ્યા આપણે મેળવી 1.03 નો ઘન અને અંદરની ત્રિજ્યા કેટલી છે 1 તો 1 નો ઘન થશે બરાબર અને પાઈ ની કિંમત અને 2 ના છેદમાં 3 તો એમ જ છે હવે છે અહીંયા ગુણાકાર કરીએ 22 2 44 અને 3 7 21 અને 1.01 નો ઘન તમે કરીશું 3 વખત 1.01 1.01 1.01 કરો એટલે શું આવશે તો કે 1.03001 આ આન્સર આવશે અને 1 નો ઘન કરીએ એટલે એ તો ખબર જ છે તમને કે 1 નો ઘન એટલો ઘન કરો તો પણ ઘન કરો કે વર્ગ કરો તો જવાબ શું મળે આપણને 1 જ મળે બરાબર તો હવે આનો ગુણાકાર છે 44 સાથે કરીએ આનામાંથી 1.0303 માંથી 1 બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને તો કે 0.03031 આવું મળશે એને ગુણીએ આપણે 44 કરવાના છે અને એને ભાગ્યા 21 કરીએ એટલે આપણને જવાબ છે શું મળે છે કે 0.0635 મીટર ઘન ઘનફળ છે એટલે તમને ખ્યાલ છે કે એકમ પાછળ શું લાગશે ઘન લાગશે બરાબર તો આમ ટાંકી બનાવવા વપરાયેલ લોખંડનું ઘનફળ છે એ 0.0635 મીટર ઘન છે બરાબર કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે હવે છે શાળામાં ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે છે આપણે જોઈએ કે આપણે ધોરણ 9 માં ગણિતની અંદર આપણે 13મું પ્રકરણ છે ચાલી રહ્યું હતું બરાબર તો 13માં ચેપ્ટરની અંદર આપણે છે સ્વાધ્યાય 13.7 સુધી જોઈ ગયા છીએ અને 13.8 ની અંદર પણ આપણે છે 4 સમ છે એ કરી ચૂક્યા છીએ બરાબર તો આજે આપણે છે 5મા સમથી છે શરૂઆત કરીએ કે 5મો જે સમ છે ગણિતની અંદર સ્વાધ્યાય 13.8 માં એની રકમ કઈક આવી છે કે 10.5 સેમી વ્યાસ વાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ છે સમાવી શકાય બરાબર તો આપણને વાત કરી કેવી છે કે અર્ધગોળાકાર પાત્રની છે વાત કરી છે તો આપણે છે અર્ધગોળાકાર અને ગોળાના બંનેના છે એ ગુણફળના સૂત્રો છે એ શીખી ગયા છીએ બરાબર તો આની અંદર તો સૌપ્રથમ તો શું આવશે વ્યાસ કીધો છે કેટલો કીધો છે 10.5 સેમી બરાબર તો 10 પર આપણે છે અર્ધગોળાકાર પાત્ર છે તેની માટે આપણે વિચારીએ તો ત્રિજ્યા છે શું થશે તો તમને ખ્યાલ છે કે વ્યાસ ભાગ્યા જ્યારે આપણે 2 કરીએ ત્યારે શું આપણને મળે તો કે ત્રિજ્યા મળે બરાબર તો વ્યાસના છેદમાં 2 એટલે કે 10.5 જે વ્યાસ છે એને ભાગ્યા 2 કરીએ એટલે શું આવે તો કે 5.25 સેમી આ આપણી શું મળે ત્રિજ્યા પણ આપણે રકમ આ રીતે પણ લખી શકીએ કે 21 ના ભાગ્યા 4 કરીએ તો પણ છે 5.25 સેમી જ આવે બરાબર તો આ પોઈન્ટ વાળા પણ આપણે આ રીતે છે અપૂર્ણાંકમાં છે એ સરળતા થશે એટલે 21 ના છેદમાં 4 સેમી આ શું મળ્યું આપણને ત્રિજ્યા મળી બરાબર હવે આપણે એવું કીધું છે કે કેટલા લીટર દૂધ સમાવી શકાય એટલે તમને ખ્યાલ છે કે અંદરના ભાગમાં જેટલું દૂધ ભરવાનું છે તો એ દૂધ ભરવાનું છે તો એની માટે આપણે એનું શું શોધવું પડે તો કે ઘનફળ મેળવવું પડે બરાબર તો ઘનફળ મેળવવા માટે અર્ધગોળાકારનું પાત્રનું ઘનફળ બરાબર શું સૂત્ર છે તો કે 2 ના છેદમાં 3 પાઈ r નો ઘન બરાબર તો 2 ના છેદમાં 3 એમને એમ પછી પાઈ ની કિંમત છે એ 22 શબ્દમાં આવશે કેવી છે ત્યાર પછી r ની કિંમત r આપણે મેળવ્યા હતા તો કે r ની કિંમત કેટલી છે તો કે 21 ના છેદમાં 4 21 ના છેદમાં 4 અને 21 ના છેદમાં 4 કારણ કે 3 વખત r ઘન છે એટલે કેટલી વખત આવશે 3 વખત આવશે બરાબર તો હવે છે અહીંયા છેદ કાઢી તો 3 7 કેટલા થશે 21 અને 3 3 છે એ અહીંયાથી કેન્સલ થઈ જશે પછી એવી જ રીતે 2 2 4 અને 11 2 22 તો બાકીની જે રકમ રહેતી છે કે 11 ગુણ્યા 21 ગુણ્યા 21 અને છેદમાં કેટલા વધ્યા છે તો કે 4 ગુણ્યા 4 એટલે કેટલા 16 બરાબર તો આ ઉપરના પદનો આપણે ગુણાકાર કરીએ 21 ગુણ્યા 21 તો કેટલા થશે 441 અને ગુણ્યા 11 અને એના છેદમાં 16 તો છે જ હવે આ બંનેનો ગુણાકાર કરીએ અને 16 વડે જ્યારે આપણે ભાગીએ છીએ ત્યારે આપણને જવાબ આવો કંઈક મળે છે કે 303.19 સેમીનો ઘન પણ આપણે જો રકમમાં શું આપેલું છે તો કે કેટલા લીટરમાં દૂધ સમાવી શકાય બરાબર તો લીટરમાં જ્યારે માંગ્યું હોય ત્યારે આપણને તમને ખબર છે કે લીટરમાં માંગ્યું હોય તો સેમીમાંથી લીટરમાં આપણે ફેરવવું હોય તો 1000 વડે છે એ ભાગવું પડે બરાબર તો 303.19 ના છેદમાં 1000 તો 1000 વડે ભાગીએ તો અહીંયા 3 સંખ્યા તો છે જ પણ આગળ નથી કઈ એટલે આપણે પોઈન્ટ છે એ ક્યાં આવી જશે 3 મીંડા છે એટલે 3 પોઈન્ટ કપાય એટલે 0.303 લીટર
આન્સર છે એ આપણને આન્સર છે એ મળે છે તો આમ આપણે શું કહી શકીએ કે આમ આપેલ અર્ધગોળાકાર પાત્રમાં 0.303 લિટર દૂધ છે એ સમાવી શકાશે બરાબર હવે ત્યાર પછી છે એ આપણે જોઈએ 6 નંબરનો પ્રશ્ન દાખલા નંબર 6 તો એક અર્ધગોળાકાર ટાંકી છે 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય અને આ ટાંકી બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ છે આપણે શોધવાનું છે જો આપણને શું આપ્યું છે ટાંકી છે 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે તો અર્ધગોળાકાર ટાંકીની અંદરની ત્રિજ્યા છે આપણે આપી દીધી છે કેટલી છે 1 મીટર બરાબર પછી છે લોખંડના પતરાની જાડાઈ જાડાઈ છે એ આપણને આપી છે 1 મીટર છે 1 સેમીમાં તો કે 0.01 મીટર થશે બરાબર ઈથે આપણે સેમ આપી છે સેમી માં આપી છે તો બધું છે આપણે મીટરમાં ફેરવવું હોય તો માઈનસ ઓ કરવા પડે તો 0.01 મીટર થશે બરાબર ત્યાર પછી અર્ધગોળાકાર ટાંકીની બહારની ત્રિજ્યા ઘનફળ આપણે મેળવવાનું છે તો બહારની ત્રિજ્યા છે આપણે શોધવી પડશે તો બહારની ત્રિજ્યા શું થશે તો કે જે જાડાઈ છે અને અંદરની ત્રિજ્યા છે એ બંનેનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે તો કે 0.01 મીટર પ્લસ 1 મીટર એટલે 1.01 મીટર છે એ બહારની ત્રિજ્યા છે એ આવશે બરાબર તો આમ ટાંકીમાં વપરાયેલ લોખંડનું ઘનફળ આપણે લોખંડ વપરાયેલ કેટલું છે એ શોધવાનું છે બરાબર છે તો શું થશે તો કે ટાંકીમાં વપરાયેલ લોખંડનું ઘનફળ એટલે કે અર્ધગોળાકારનું ઘનફળ તો હવે અહીંયા જુઓ તમે બે ત્રિજ્યા છે અંદરની અને બહારની તો આવા સમ છે આપણે આગળ પણ કરી ચૂક્યા છે કે જ્યારે અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા આપી હોય તો બંનેના ઘનફળ છે એનો આપણે શું કરીએ છીએ તફાવત લઈએ છીએ તો કે અર્ધગોળાકાર પાત્ર છે એટલે સૂત્ર શું આવશે બરાબર હાડ નો વર્ગ હવે આપણે આ તો આર ની વર્ગ ની કિંમત મળી આપણે તો કોની જોઈએ
ક્લિયર એક વખત સર એટલે શું મળશે આ મિતિમાં તો કે 7 ના 6 માં 2 સેન્ટીમીટર બરાબર હવે છે આના ઉપર 4 મળી ગયો તો હવે આપણને ગોળાનું ઘનફળ મળી જાય તો ગોળાનું ઘનફળ શું સૂત્ર છે તો કે 4 ના 6 માં 3 પાઈ r નો ઘન તો 4 ના 6 માં 4 એના h પછી પાઈ ની કિંમત કેટલી મૂકવાનું છે તો કે 22 17 વર્ષ અને r ની કિંમત તો કે આપણે કેટલી મળી r ની કિંમત 7 ના 6 માં 2 તો 7 ના 6 માં 2 7 ના 6 માં 2 અને 7 ના 6 માં 2 હવે અહીંયા છેદ ઉડાડીએ તો 7 7 છે કેન્સલ થઈ જશે 4 એટલે કે 2 ગુણ્યા 2 તો ઈ 2 વખત કેન્સલ થઈ જશે અને 11 નું કેટલા થાય તો કે 22 તો હવે અહીંયા શું કર્યું 11 ગુણ્યા 7 ગુણ્યા 7 અને છેદ માં કેટલા વિધા 3 બરાબર હવે આ બધાનો આપણે ગુણાકાર કરીએ છે 11 ગુણ્યા 7 ગુણ્યા 7 તો કેટલા મળે છે આપણને 539 અને છેદ માં તો 3 છે જ હવે આને આપણે જ્યારે ભંગાકાર છે સીધો કરીએ તો પણ પોઈન્ટમાં આવે પણ આપણને જવાબ છે આ રીતે લખાયો છે કે 179 અને 2 તૃતીયાંશ સેમી નો ઘન 2 તૃતીયાંશ માંગ્યું છે એટલે કે એવું થશે કે 179 છે એને ગુણ્યા જ્યારે 3 કરશું ત્યારે જે જવાબ કેટલો આવશે તો કે 537 આવશે અને 537 માં 2 ને આપીશું એટલે 539 થશે એટલે 539 માં 6 માં 3 એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં જ્યારે જવાબ આપ્યો હોય તો ત્યારે આપણે છે એ સ્વરૂપમાં જવાબ છે લખવાનો થાય બરાબર છે તો આ માપેલ ગોળાનું ઘનફળ છે એ આપણને કેટલું મળશે તો કે 139 2 તૃતીયાંશ સેમી ઘન છે બરાબર તો આ રીતે છે સર્વના દાખલાની અંદર છે આપણને ઘનફળ મળશે